सन्निष्ठ सेवानी करिए साधना, जन सेवानी आराधना। सहज सरल रीति ने अपनी जनहितनी नीति, सहज सरल रीति ने अपनी जनहितनी नीति, साथे मणि ने लखिए अपने जय गाथा गुजरात की, यश गाथा गुजरात की। नमस्कार दर्शक मित्रों, सर्वांगी विकासनो ध्येय अने सुआयोजित जन कल्याणनी नीतिओ गुजरातनी वृद्धि अने सशक्तताना परिबळो छे। अने आज परिबळो साथे केन्द्र अने राज्यनी डबल एंजिन सरकार गुजरातना विकासने नवी ऊंचाईओ आपी रही छे। आवनारा समयमां आपणुं गुजरात वधु ने वधु विकसतुं रहे तेवी आशा साथे शरू करीए आपणो लोकप्रिय कार्यक्रम यशगाथा गुजरातनी। તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં શહેરોથી લઈને ગામડાઓ સુધીના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક મજબૂત પાયાનું નિર્માણ કર્યું હતું, જેને આજે પણ અવિરત રાખી રહી છે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર. ગુજરાતની આ અવિરત વિકાસ યાત્રાને વધુ વેગ આપતા તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રીએ શિક્ષણને શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ બનાવતી રાજ્ય સરકારની મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પહેલ અંતર્ગત ₹4,505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસ કાર્યો સહિત માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના કુલ ₹5,206 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે વર્ષ 2002 અગાઉ અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટમાં એક પણ વિજ્ઞાન પ્રવાહની કોલેજ ન હતી. આદિજાતિ બંધુઓને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે આદિજાતિ વિસ્તારોમાં 25,000 નવા ક્લાસરૂમો સહિત 5 નવી મેડિકલ કોલેજો, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી તથા ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું નિર્માણ કરાયું છે. ત્યારે મનમાં વિશ્વાસ પાકો થાય છે કે તમે સદિચ્છાથી સાચું કરવાની ભૂમિકાથી કઈ પણ નાનકડું કામ કર્યું હોય ને એ ઊંઘીને કરતું હોય છે ને, આજે રાજ્યના અંતરિયાળ ગામોમાં પણ મોબાઈલ ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો છે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારની માતા બહેનો પણ ડિજિટલ ટેકનોલોજી, મોબાઈલ ઇન્ટરનેટ થકી દુનિયા સાથે કદમ તાલ મિલાવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 7,500 જેટલા ગામડાઓમાં સસ્તી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વાઇફાઈ સુવિધા આપવાની યોજનાથી ગામડાઓમાં આમૂલ પરિવર્તન આવશે. ઇન્ટરનેટની સેવા હવે આપણા આ ગામડાઓના
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે દેશની માતાઓ બહેનો અને દીકરીઓના નામે મિલકત હોય એવી ભાવના સાથે કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજનામાં મહિલાઓના નામે ઘર આપવાની જોગવાઈ કરી છે, જેના કારણે આજે દેશની લાખો મહિલાઓ લખપતિ દીદી બની ગઈ છે. ઉપરાંત ઘર, પરિવાર અને સમાજમાં ઘર માલિકણ મહિલાઓનું માન વધ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આદિજાતિ બહુલ છોટા ઉદેપુર જિલ્લાનો આ વિકાસલક્ષી કાર્યક્રમ વિકાસના અમૃતકાળની પ્રતીતિ કરાવતો વિકાસ ઉત્સવ બન્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચોમુખી વિકાસને વેગવાન બનાવતા માતબર વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ હું પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીનો હંમેશા અભિગમ રહ્યો છે કે શહેરો જેવી જ સુવિધાઓ ગામડાઓને પણ મળે, અને તે દિશામાં નક્કર કામગીરી કરવામાં આવી છે. આ અવસરે રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, વન અને પર્યાવરણ, પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતને ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની સફળતાને ઉજવવા માટે તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે સમિટ ઓફ સક્સેસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 28 સપ્ટેમ્બર 2003, આ એ તારીખ છે જ્યારે દુનિયાને ગુજરાતના સામર્થ્ય અને સક્ષમતાનો પરિચય મળ્યો, જ્યારે વિશ્વ માટે રાજ્યમાં રહેલી અપાર તકોનો લાભ લેવા દ્વાર ખુલ્યા, અને જ્યારથી શરૂ થઈ ગુજરાતના બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનવાની યાત્રા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનનું એક એ સોપાન છે જેણે ગુજરાતને વિશ્વ સાથે કદમ મિલાવતું કર્યું છે. છેલ્લા 2 દાયકાની આ સફરમાં ગુજરાતે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, ડાઇઝ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ, ફૂડ પ્રોસેસિંગ, મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસ્ડ ડાયમંડ તેમજ સિરામિક સહિતના ક્ષેત્રોમાં નવા આયામો સર કર્યા છે. 20મી સદીમાં ગુજરાતની છાપ ટ્રેડર્સ તરીકેની હતી, તેને 21મી સદીમાં બદલીને ટ્રેડની સાથે એગ્રીકલ્ચરલ પાવરહાઉસ, ફાઇનાન્શિયલ હબ તેમજ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ તરીકે નવી ઓળખ મળી, તેમજ ગુજરાતની વ્યાપારી ઓળખ પણ વધુ મજબૂત બની. આ બધું વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાને આભારી છે, જે આજે એક આઈડિયાની સાથે સાથે ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રીઝના ઇન્ક્યુબેટર તરીકે કામ કરી રહી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષ 2003માં સેવારત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રારંભ થયેલી આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે તાજેતરમાં સફળતાના 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સિદ્ધિની ઉજવણીનું આયોજન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યુશન બની ગઈ છે. દરેક વખતે આ સમિટ સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે. યોગ્ય નિર્ણય પ્રક્રિયા અને ફોકસ્ડ એપ્રોચથી કેવા બદલાવ આવી શકે તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતે વિશ્વને બતાવ્યું છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મૂકવાનું એક માધ્યમ બની છે. સમય બદલા, લેકિન એક ચીજ નહીં બદલી. હર બાર વાઇબ્રન્ટ ગુજરાત સફળતા કી નઈ ઊંચાઈ તક પહોંચતા રહા. એસા ઇસલિયે હુઆ ક્યોંકિ હમને પ્રોસેસ કો સંસ્થાગત બના દિયા.
इस सफलता की जो कंसिस्टेंसी है उसके लिए यही ताकत इसका आधार है। और इसके लिए इंफ्रास्ट्रक्चर पर भी वैसे ही बल दिया। कहां कभी टैगोर हॉल में कार्यक्रम होता था, फिर कभी यहां साइंस सिटी में ही तंबू लगा करके कार्यक्रम किया था और आज महात्मा मंदिर बन गया। भारत आज दुनिया में सस्टेनेबिलिटी की बाबत में नेतृत्व करी रह्यु छे तेम जणावता प्रधानमंत्री श्रीए कह्युं हतुं के हवेनो आ समय विरामनो समय नथी, पाछला 20 वर्ष करता आवनारा 20 वर्ष वधु महत्वना छे। आपणे वाइब्रंट समिटनी सफळताना 40 वर्ष मनावीए त्यारे राष्ट्रने विकसित अने आत्मनिर्भर भारत तरीके दुनिया समक्ष प्रस्तुत करवानुं छे। वाइब्रंट गुजरात की सफलता इसकी विकास यात्रा से भी समझी जा सकती है। 2003 में इस समिट से कुछ 100 पार्टिसिपेंट्स और डेलीगेट जुड़े थे, बहुत छोटा सा कार्यक्रम था। आज 40,000 से ज्यादा पार्टिसिपेंट्स और डेलीगेट्स इस समिट में हिस्सा लेने के लिए आना शुरू हुए। 2003 में इस समिट में सिर्फ गिनती भर देशों का पार्टिसिपेशन था, आज 135 देश इसमें पार्टिसिपेट करते हैं। 2003 में इस समिट की शुरुआत में 30 के आसपास एग्जीबिटर्स आए थे, अब 2000 से अधिक एग्जीबिटर्स इस समिट में आते हैं। प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदीए जणाव्यु हतु के वाइब्रंट समिटनी परंपरा शुरू करी त्यारे कहेवातु के आ तो मात्र ब्रांडिंग इवेंट छे, परंतु दुनिया समक्ष वाइब्रंट समिटनी सफळताए साबित करी दीधु के आ ब्रांडिंग नहीं पण बॉन्डिंग माटेनी इवेंट छे। गुजरातना 7 करोड़ नागरिकना सामर्थ्य अने स्नेहथी पाछला 20 वर्षमां वाइब्रंट समिटनी दरेक श्रृंखला सफळ बनी रही छे। मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेले कह्युं हतुं के वाइब्रंट गुजरात समिटना परिणामे आर्थिक विकासनी साथे समाजना दरेक वर्ग दरेक क्षेत्र सुधी विकास पहुंच्यो छे। आ समिटे गुजरातनी प्रगतिना नवा बेंचमार्क प्रस्थापित कर्या छे। आजे गुजरात देशनुं अग्रणी एक्सपोर्टर स्टेट छे अने फॉर्च्यून 500 कंपनीओमांथी अनेक कंपनीओ गुजरातमां कारोबार धरावे छे। ग्रीन हाइड्रोजन, आर्टिफिशियल इंटेलिजेंस, 5G, एडवांस मटेरियल्स, क्लाउड कम्युनिटिंग अने ई कॉमर्स जेवा भारतना उभरता क्षेत्रों में पण गुजरात ध्यान केन्द्रित करी रह्यु छे। वडाप्रधानशीना मार्गदर्शन हेठळ गुजरात आवनार वर्षों में ग्रीन हाइड्रोजन हब बनीने विश्वना क्लाइमेट चेन्जना पड़कारों सामे अने ग्लोबल सस्टेनेबिलिटी में पोतानुं योगदान आपवा माटे तैयार छे। गुजरात पोतानी आवी क्षमता उजार करीने दुनियाना देशों माटे गेटवे टू द फ्यूचर बनावा सज्ज छे। गुजरातमां नवा उद्योगो आवे, नवी टेक्नोलॉजी आवे, नवा रोजगारना अवसरो आवे तेवा विजन साथे 2 दायका पहेला वाइब्रंट गुजरातनी शरूआत कराई हती तेम जणावता मुख्यमंत्री श्रीए कह्युं हतुं के वाइब्रंट महोत्सवना प्रारंभे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदीए गुजरात अने गुजरातीओनी क्षमतामां अतूट विश्वास मूकीने गुजरात कैन एंड गुजरात इज विल नो मंत्र आप्यो हतो। प्रधानमंत्री श्रीए मूकेलो ए विश्वास आजे सौना साथ सौना विकासना मंत्रथी चरितार्थ थयो छे। आ अवसरे राज्यना उद्योग मंत्री श्री बलवंतसिंह राजपूत, उद्योग राज्यमंत्री श्री हर्षभाई संघवी, MSME राज्यमंत्री श्री जगदीशभाई विश्वकर्मा, मुख्य सचिव श्री राजकुमार सहित सांसदश्रीओ तथा अधिकारीश्रीओ उपस्थित रह्या हता। गुजरात ने माइक्रोचिप अने सेमीकंडक्टर मेन्युफेक्चरिंग हब बनावू ए मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी राज्य सरकारनी नेम छे। आ નેમને વધુ મજબૂત કરતા કેન્દ્રીય મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીએ સાણંદ ખાતે માઇક્રોન કંપનીની એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું। પારદર્શક, સફળ અને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીઝના પરિણામે આજે ગ્લોબલ કંપની માટે બિઝનેસ સેન્ટર બન્યું છે આપણું પોલિસી ડ્રિવન સ્ટેટ ગુજરાત। ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગ્લોબલ પ્લેયર બનાવવાના
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત અનેક આકર્ષક લાભ અને ઇન્સેન્ટિવ્સની વ્યવસ્થા કરી છે, જે સેમિકન્ડક્ટર સેક્ટર માટે ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન બનાવી રહ્યું છે. તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રધાનમંત્રીશ્રીએ કરેલા સફળ પુરુષાર્થના પરિણામે વિશ્વ સ્તરની ઇકોસિસ્ટમ સાથે ગુજરાત મોટા પાયે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનવા સજ્જ છે. ત્યારે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરના હસ્તે સાણંદ જીઆઈડીસી ખાતે માઇક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સફળ અમેરિકા મુલાકાતને પરિણામે આજે સાણંદમાં માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદનના પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. પ્રધાનમંત્રીશ્રીએ સેટ કરેલા બેન્ચમાર્કને પરિણામે જ કોન્ટ્રાક્ટ થયાના 90 દિવસમાં જ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થઈ શક્યું છે. નીતિ ઘડતર અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા રાજ્ય સરકારે અનેકવિધ નીતિઓ બનાવી છે. એક જ વર્ષમાં રાજ્યમાં નવી ગુજરાત આઈટી એન્ડ આઈટી પોલિસી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0, બાયોટેકનોલોજી પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી, ડ્રોન પોલિસી બનાવી અને આ નીતિઓના કારણે રાજ્યમાં નવા ઉદ્યોગ અને સ્ટાર્ટઅપને વેગ મળ્યો છે. માઇક્રોનનો પ્લાન્ટ શરૂ થવાથી ગુજરાત આવનારા સમયમાં સેમિકન્ડક્ટર અને ચિપ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે માઇક્રોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની શરૂઆત છે. આ પ્લાન્ટથી આગામી વર્ષોમાં 20,000થી વધુ રોજગારીની તકોનું સર્જન થશે, તેમજ સાણંદની આસપાસના વિસ્તારમાં વૈશ્વિક સ્તરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આઝાદીના અમૃતકાળમાં ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના લક્ષ્યની દિશામાં આગળ વધવાનો ગુજરાતે નિર્ધાર કર્યો છે. દેશમાં ગુજરાત સેમિકન્ડક્ટરનું લીડર બનવાનું છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીશ્રીના વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકાર મક્કમતાથી પ્રયાસ કરી રહી છે. આ અવસરે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રી વિજય નહેરા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલ ખેલ મહાકુંભ જેવી પહેલોને કારણે આજે રાજ્યમાં સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહક વાતાવરણ બન્યું છે. આ વાતાવરણને વધુ સાનુકૂળ બનાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાજેતરમાં ખેલ મહાકુંભ 2.0ના રજિસ્ટ્રેશન પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતના યુવાનોની ખેલ પ્રતિભા વિકસાવવા અને તેને એક મંચ આપવાના આશય સાથે આજથી 2 દાયકા પહેલા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો, જે આજે ગુજરાતીઓ માટે એક વિરાટ જન મહોત્સવ બની ગયો છે. ખેલ મહાકુંભ ફક્ત નવીન ખેલ પ્રતિભાઓની શોધ સુધી સીમિત ન રહેતા આજે સમગ્ર ગુજરાતના રમતગમત ક્ષેત્રના વિકાસનો આધારસ્તંભ બન્યો છે. ખેલે તે ખીલેના ઉમદા વિચાર સાથે રોપાયેલું ખેલ મહાકુંભનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. ત્યારે આ વટવૃક્ષની છાયામાં સમય સાથે બદલાવ લાવવા અને વધુ ને વધુ લોકોનો સમાવેશ કરવા માટે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજિસ્ટ્રેશન કર્ટેન રેઝર ઇવેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખેલ મહાકુંભ 2.0ની રજિસ્ટ્રેશન લિંક તથા ટોલ ફ્રી નંબર લોન્ચ કરવામાં આવ્યો હતો. ખેલ મહાકુંભમાં સામેલ 35 રમતોની સાથે વુડબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ જેવી નવી 4 રમતો મળી કુલ 39 જેટલી રમતોની સ્પર્ધાનું આયોજન ખેલ મહાકુંભ 2.0માં કરાશે. આ ઉપરાંત અંડર 17,
અંડર 14 તથા અંડર 11ની સાથે હવે ખેલ મહાકુંભમાં અંડર 9 વયજૂથનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ વખતે કોઈ પણ ખેલાડી 2 રમતમાં ભાગ લઈ શકશે. ખેલ મહાકુંભ 2.0માં દરેક રમતમાં વિજેતા ખેલાડીઓને આપવામાં આવતી રોકડ પુરસ્કારની રકમ જે તે વિજેતા ખેલાડીઓના બેંક ખાતામાં પારદર્શકતા સાથે RTGSથી ટ્રાન્સફર કરવામાં આવશે. ખેલ મહાકુંભ દ્વારા રાજ્યની ખેલ નીતિની એક આગવી ઓળખ ઊભી થઈ છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાત આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. પહેલાના સમયમાં ખેલકૂદ ક્ષેત્રે રાજ્યનું નામ નહોતું, પરંતુ ખેલ મહાકુંભના સફળ આયોજનોથી હવે રાજ્યના યુવાનો દેશ વિદેશમાં ઝળક્યા છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત 2036ની ઓલિમ્પિક રમતોનું યજમાન બનવાની તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારે 36મી નેશનલ ગેમ્સનું આયોજન 3 મહિનાના ખૂબ જ ટૂંકા સમયગાળામાં કર્યું તે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે. ખૂબ સારી રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે અને ગુજરાત દરેકે દરેક ક્ષેત્રે આગળ વધે એના માટે હર હંમેશ હું ને મારી ટીમ તૈયાર હોઈએ છીએ. 36ની ઓલિમ્પિકની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું યજમાન બનવા માટેની પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ અત્યારે આપણે કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્યના રમતવીરોને તમામ પ્રકારની સહાય કરવા માટે તેમજ સ્પોર્ટ્સ ક્ષેત્રને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર રમતવીરોને પૂર્ણરૂપે મદદરૂપ થવા સંકલ્પબદ્ધ છે. આ અવસરે રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રમતગમત વિભાગના અગ્રસચિવ શ્રી અશ્વિની કુમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યોને નિહાળીએ સમાચાર સારાંશમાં. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ગુજરાત કોનેક્સ 2023નો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો. આ 3 દિવસીય પ્રદર્શનમાં અદ્યતન બાંધકામ મશીનરી અને વાહનો, બિલ્ડિંગ સામગ્રીના મશીન તથા માઇનિંગ મશીન્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિવિધ 500 જેટલી પ્રોડક્ટ સાથે આ પ્રદર્શનમાં 300થી વધુ પાર્ટિસિપન્ટ્સ જોડાયા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આજના સમયની આવશ્યક જરૂરિયાત છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારના બજેટમાં પણ આ સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વિકાસના 5 સ્તંભોમાંનો એક અગત્યનો સ્તંભ ગણી રાજ્ય સરકારે આગામી 5 વર્ષ માટે 5,00,000 કરોડ રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આયોજન કર્યું છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું હતું, તેમજ એક્સલન્સ ઇન કન્સ્ટ્રક્શન સેક્ટર અને લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, યશ ગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતા સપ્તાહે અમે આપને ફરી મળીશું વિકાસની આવી જ અનેક વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતને.